મહીસાગર જિલ્લામાં સંતરામપુર તાલુકામાં કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરાઈ હતી. ત્યારે શ્રી પ્રગતિ વિદ્યાલય સિમાલય ખાતે શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરાઈ હતી. તો ગુજરાત સરકારના શિક્ષણના મહાકુંભનો અમીગુટરો એટલે શાળા પ્રવેશોત્સવ. પોતાના જીવનમાં શિક્ષણના પગથિયાંથી પહેલી પગલી મારતા ભૂલકાઓનો આગવો અવસર એટલે પ્રવેશોત્સવ. જે અંતર્ગત અંતિમ દિવસે કેબિનેટ કક્ષાના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને જિલ્લામાં સંતરામપુર તાલુકાના સીમલિયા શ્રી પ્રગતિ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024 અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. શ્રી પ્રગતિ વિદ્યાલય ખાતે કેબિનેટ મંત્રી અને માન્ય મહાભાવની ઉપસ્થિતિમાં સીમલિયા પ્રાથમિક શાળા પ્રગતિ વિદ્યાલય અને ખુદા વર્ગ પ્રાથમિક શાળાના બાળકોને આંગણવાડી બાળવાટિકા પહેલા ધોરણ અને નર્મદા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શુભ શરૂઆત વર્ષ 2003 કરવામાં આવી હતી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળમાં આ યાત્રા આગળ વધી રહી છે અને શાળામાં 100% નામાંકન માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશકુમાર મુનિયા દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અવનીબા મોરીએ જ્ઞાન ગંગા પ્રકલ્પના પુસ્તકની માહિતી આપી હતી. આ સાથે બાળકોને શૈક્ષણિક કીટ, સાહિત્ય વિતરણ, તેજસ્વી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે ઇનામ વિતરણ અને સ્કૂલ બેગ પણ અર્પણ કરવામાં આવી હતી. તો મહાનુભાવોએ શાળાના ડિજિટલ વર્ગખંડની મુલાકાત લીધી હતી. તો મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જ્ઞાન ગંગા પ્રકલ્પ પુસ્તકનું વિમોચન કરાયું હતું. ત્યારે મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. તો મહેમાનોને પુસ્તક અર્પણ કરી તેમનું ભાવભીનું સ્વાગત પણ કરાયું હતું. તો નાના ભૂલકાઓએ બાળગીતો પર સુંદર પ્રસ્તુતિ રજૂ કરી હતી. તો કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં ગામના સરપંચ, પદાધિકારીઓ, શાળાના આચાર્ય, શિક્ષકો સહિત ગ્રામજનો અને શાળાના બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.